तो भाजपना ट्विटर ट्रेंड वच्चे सीएम रूपाणीए एक बैठक बोलावी छे। ग्राम विकास कमिश्नर विजय नेहरा ने पण बैठक में बोलावाया छे। ग्राम्य विस्तार में कोरोना नु प्रमाण वधवा अंगे चर्चा थई शके छे। सीएम रूपाणीना निवास स्थाने आ बैठक योजाशे। भाजपना आईटी सेले विजय नेहरा की कामगिरी पर सवाल उठाव्या हता, त्यारे भाजपना केटलाक नेताओए विजय नेहरा ने निष्फळ पण गणाव्या हता, परंतु हवे विजय नेहरा की सीएम विजय रूपाणी साथेनी आ बैठक जेमां ग्राम्य विस्तारों में कोरोना नो जे वधारो थई रह्यो छे, कोरोना संक्रमितों नो वधारो थई रह्यो छे, तेने लईने चर्चा थाय तेवी पण शक्यता। आ विषे वधु वात करी रह्या छे संवाददाता निर्मल दवे। निर्मल, आ बैठक ने कई रीते जोवी रही? एकाएक जे रीते विजय नेहराना नामथी राजकारण शुरू थयुं छे, त्यारे જ્યારે વિજય નેહરા પોતે કમાન સંભાળી રહ્યા હતા તે સમયના કાળની વાત કરવામાં આવે અને અત્યારના કાળની વાત કરવામાં આવે, સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી। અમદાવાદમાં કોરોનાના કેસીસ એટલા જ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે કે જેટલા વિજય નેહરાના કાર્યકાળ દરમિયાન જોવા મળી રહ્યા હતા। એટલે આ એક પ્રકારનો ટ્વિટર ટ્રેન્ડ ચલાવી અને એક આઈએએસ ની લોબી આખી આ સક્રિય થઈ છે વિજય નેહરાને પાડવા માટે, એવું પણ આઈએએસ ચાલી રહી છે। પરંતુ હવે જ્યારે રાજકીય મુદ્દો બની ગયો છે, ટ્વિટર ટ્રેન્ડ આખો શરૂ થયો છે, તેવા સંજોગોમાં વિજય નેહરાના નામે પણ હવે રાજકારણ કરી અને તેમને બદનામ કરવા માટેના પણ કાવતરા રચાઈ રહ્યા છે તેવા પણ ક્યાંક સંકેતો જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। મૂળભૂત રીતે કોઈ પક્ષાપક્ષી કે કોઈ તરફેણ કર્યા વગર જોઈએ તો અત્યારે વિજય નેહરાને સીએમ નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક કરવાનું આયોજન મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે, તે પ્રકારની સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે કોરોનાનું પ્રમાણ વધ્યું છે, કોરોના જે રીતે વિસ્તર્યો છે, તેવા સંજોગોમાં આ ગ્રામ્ય વિસ્તારના કેવા તકેદારીને લઈને પગલાં લેવામાં આવે તે અંગેની પણ ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવી શકે છે। મૂળભૂત રીતે ગ્રામ્ય વિસ્તારમાં જે અત્યારે કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે તેને ડામવા માટે કેવા પ્રકારની પગલાં લઈ શકાય, કેવા પ્રકારની કામગીરી કરી શકાય તે અંગેની ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરી શકાય તેવી માનવામાં આવી રહ્યું છે। પરંતુ ભાજપના ટ્વિટર ટ્રેન્ડ વચ્ચે આ જ્યારે બેઠક યોજાઈ રહી છે ત્યારે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। બિલકુલ નિર્મલ, તો ચર્ચાઓ થાય તે સ્વાભાવિક છે, કારણ કે હજી થોડા કલાકો પહેલાની જ વાત છે। વિજય નેહરાના નામ પર ભાજપના જ કાર્યકરો અને કેટલાક મોટા નેતાઓએ પણ તેમના કામને લઈને તેમની પર સવાલ ઉઠાવી દીધા હતા, ટ્વિટર પર ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો અને તેની વચ્ચે સીએમ રૂપાણી સાથે વિજય નેહરાની આ બેઠક ચર્ચાનો વિષય છે।